हेलो डियर स्टूडेंट्स, आज नो प्रश्न बोहर नो परमाणु मॉडल समझाओ। मोस्ट इम्पोर्टेंट बी मार्क्स नी अंदर परमाणु में इलेक्ट्रॉन केटलिक स्थायी कक्षाओं में विकिरण ऊर्जा नु उत्सर्जन कर्या विना भ्रमण करी सके छे। बराबर, लास्ट आपणे लेक्चर नी अंदर चर्चा करी थी, एमां इलेक्ट्रॉन ज्यारे एनी कक्षाओं में बेटा परिभ्रमण ज्यारे करे छे एटले कोई ऊर्जा नु उत्सर्जन करे छे, एवो शब्द वापर्यो। अने ए उत्सर्जन ऊर्जा नु उत्सर्जन करे एटले पहेला हाईएस्ट एनर्जी होय, धीमे धीमे एनर्जी नु उत्सर्जन करतो जाय अने छेले न्यूक्लियस में ए अंत पामे, એટલે એનર્જી ધીમે ધીમે એનું લેવલ શું થાય, ઘટતું જાય એવી ચર્ચા કરી હતી। પણ બોહરના પરમાણુ મોડેલની અંદર એવું છે કે વિકિરણ ઊર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે। હવે ઉત્સર્જન નથી કરતો એનો મતલબ એ કંઈક સ્થાયી અવસ્થામાં છે, તો આ મુજબ દરેક પરમાણુ સ્થાયી અવસ્થામાં છે અને તેને કેટલીક સ્થાયી ઊર્જા પણ છે, અને આ અવસ્થા છે એને પરમાણુની સ્થાયી અવસ્થાઓ કહેવામાં આવે છે। એટલે પહેલું જે છે ને, પહેલો પોઈન્ટ એ સ્ટેબિલિટી અનુસાર આપેલો છે, સ્ટેબિલિટી મતલબ સ્થાયિત્વ, એના અનુસાર આપેલો છે પહેલો પોઈન્ટ। એટલે સ્થાયીપણું તમે યાદ રાખો તો પહેલો પોઈન્ટ તમને યાદ રહે। સેકન્ડ પોઈન્ટ, ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે કે જેનું કોણીય વેગમાન h ડિવાઇડ બાય 2 પાઈ ના કોઈક પૂર્ણાંક ગુણક જેટલું હોય। એટલે h ડિવાઇડ બાય 2 પાઈ ના પૂર્ણાંક ગુણક એટલે n જેટલું, અને શું કહે છે કોણીય વેગમાન, તો કોણીય વેગમાનને l વડે દર્શાવાય, તો l બરાબર nh અપોન 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ MVR। MVR સૂત્ર ક્યાંથી આવ્યું? ધોરણ 11 સાયન્સ, યાદ કરાવો ચેપ્ટર નંબર 7, L ઇઝ ઇક્વલ ટુ હતું R ક્રોસ P, આવું સૂત્ર હતું સદિશ સ્વરૂપ, તમારા નોલેજ માટે। L છે એનું મૂલ્ય લો તો R, અને આનું મૂલ્ય થાય MV। બરાબર, આ મહત્તમ લઈએ છે એટલે ક્રોસ નિશાની અહીંયા નીકળી જાય અને સાઈન 90 આવે, સાઈન 91 થાય, સૂત્ર આવે આર એમ વી, એટલે અહીંયા આપણે એમ વી આર લીધું છે। બરાબર, એટલે આ કોણીય વેગમાનનું સૂત્ર। બરાબર, ઇલેક્ટ્રોન તેની વિકિરણ, છેલ્લો પોઈન્ટ છે, ઇલેક્ટ્રોન તેની વિકિરણ ઉત્સર્જિત ન કરતી એક કક્ષામાંથી નિમ્ન ઉર્જાની બીજી કક્ષામાં સંક્રાંતિ કરી શકે છે। બરાબર, જે કક્ષામાંથી વિકિરણ ઉત્સર્જિત ન થતું હોય, બરાબર, એવી એક કક્ષામાંથી નિમ્ન કક્ષાની, બરાબર, બીજી કક્ષામાં શું કરે છે, સંક્રાંતિ કરે છે। જ્યારે ઇલેક્ટ્રોન આવી સંક્રાંતિ કરે છે ત્યારે ફોટોનનું ઉત્સર્જન થાય। હવે ફોટોનની એનર્જી આપણે જાણીએ છીએ h ન્યુ, આ પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા, તો h ન્યુ ઇઝ ઇક્વલ ટુ ઉર્જાનો તફાવત તમને ei માઇનસ ef માટે આવૃત્તિ જો મેળવવી હોય તો ei માઇનસ ef અને છેદમાં h ના સ્વરૂપમાં તમને એની આવૃત્તિ મળી શકે। બરાબર, ત્રણ પોઈન્ટ ફક્ત તમને યાદ રખાવું, પહેલામાં સ્થાયીપણું યાદ રાખો, આખો બોહર જે છે એનું પરમાણુ મોડેલ સમજાય, આમાં કોણીય વેગમાન યાદ રાખો એનું સૂત્ર, સેકન્ડમાં સાઈડમાં લખવું જોઈએ ખરેખર, અને ત્રીજું છે એની અંદર ઊર્જા તફાવત યાદ રાખવું। આ ત્રણ ખાલી શબ્દ યાદ રાખો તો આખું બોહરનું પરમાણુ મોડેલ છે તમને સમજાય। ઓકે, હવે બેટા આનો જ યુઝ કરી, આ બોહરના પરમાણુનો જ ઉપયોગ કરી, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજો એક પ્રશ્ન આપણે એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, તો કે ભાઈ બોહરના મોડેલ પર આધારિત આપેલા પરમાણુના ઇલેક્ટ્રોનની એનમી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવો।
परमाणु एनु न्यूक्लियस एना पर धन विजभार अहीं इलेक्ट्रॉन एना पर ऋण विजभार अने आ कक्षीय त्रिज्या आर आ इलेक्ट्रॉन नु भ्रमण बराबर एनमी कक्षा भ्रमण करता इलेक्ट्रॉन नी त्रिज्या बराबर आर एन बराबर इलेक्ट्रॉन नो विद्युत भार अथवा वीज भार ई दल एम अने न्यूक्लियस परना वीजभार जेडी ने कारणे बी बल लागे आ बाजू आपणे वात करिए केन्द्रगामी बल एने बेलेंस कोण करशे तो कूलम्ब नू आकर्षण बल चलो आपणे एन माटेनी वात करीए छे एन कक्षानी तो एम हवे इलेक्ट्रॉन नो एनमी कक्षानो वेग एटले वी एन सूत्र हतुं एम वी स्क्वेर डिवाइड बाय आर आर नी जगह शुं लखीशुं आर एन कूलम नो आकर्षण बल नो सूत्र वन अपोन फोर पाय एप्साइलॉन जीरो क्यू वन क्यू टू अपोन आर स्क्वेर क्यू वन एटले जेड ई क्यू टू એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને આર સ્ક્વેર બરાબર ચલો એક આર બેટા શું થઈ જાય કેન્સલ માટે એમ વી એન નો વર્ગ વન અપોન ફોર પાય એપ્સાઇલોન ઝીરો આ ઝેડ ઈ નો સ્ક્વેર અને આર એન વધ્યું બરાબર આર એન ને સામે મલ્ટીપ્લાય કરીએ માટે એમ વીએન નો સ્ક્વેર આર એન વન અપોન શું આવશે ફોર પાય એપ્સાઇલોન ઝીરો જેડ ઈ નો સ્ક્વેર બરાબર અહીંયા આપણે એમ હું વીએન લખું છું અને આર એન તો એક વીએન હજી વધે ને કારણ કે વીએન ગુણ્યા વીએન તો જ વીએન નો વર્ગ થાય એટલે એક વીએન ને બહાર કાઢી લઈએ તો આ જેડી નો સ્ક્વેર અને નીચે થશે ફોર પાય એપ્સાઇલોન ઝીરો હવે જાણીએ છીએ આપણે એમ વીએન અને આર એન એ તો શું છે એનએચ અપોન ટુ પાય છે લખી શકાય તો આની જગ્યાએ લખીએ આપણે એનએચ ડિવાઈડ બાય ટુ પાય અહીંયા વીએન ઝેડ ઈ નો વર્ગ ને ફોર પાય એપ્સાઇલોન ઝીરો બરાબર ચલો આ ટુ પાય આ ફોર પાય એટલે અહીંયા ટુ રહેશે હું વીએન ને કરતા બનાવું છું તો વીએન બરાબર ઝેડ ઈનો હોલ સ્ક્વેર આ ટુ તો છે જ તો ટુ એન એચ એપ્સાઇલોન ઝીરો એપ્સાઇલોન ઝીરો પહેલાં લખીએ અને એનએચ ને પાછળ જવા દઈએ જો આ ટુ રહેશે એપ્સાઇલોન ઝીરો અને આ એનએચ હતા એ નીચે ગયા તો આ સૂત્ર પરથી એવું લખી શકાય કે વીએન ચલે છે ઝેડ બાય એન કેમ કારણ કે ઈ છે એ અચળાંક છે એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ ઘાત એટલે એ અચળ થયું ટુ અચળ થયો એપ્સાઇલોન ઝીરો અચળ થયો અને એક એચ એટલે પ્લાન્કનો અચળાંક અચળ થયો બે ફક્ત મૂલ્યો બદલાય ઝેડ અને એન એટલે વીએન ચલે છે ઝેડ બાય એન સૂત્ર મળ્યું આજે તમને વીએન મળે છે આને આપણે નંબર એક આપીએ
કે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર, ચલો આપણે હવે કોણીય વેગમાનનું સૂત્ર જાણીએ છીએ. ફરીથી એકવાર લઈએ, આપણે એક્ચ્યુઅલમાં ત્રિજ્યાનું સૂત્ર શોધવું છે. એટલે સૂત્ર કોણીય વેગમાન માટે MVR એટલે કે એમ વીએન આરએન બરાબર એનએચ અપોન 2π હતું. માંથી આપણે આરએન ને કરતા બનાવીએ તો આરએન બરાબર શું થાય? NH 2π અને MVN નીચે આવે. હવે જે આ VN છે એનું સૂત્ર આપણે અહીંયા તારવેલું છે સમીકરણ 1 પરથી. તો સમીકરણ 1 પરથી VN ની કિંમત મૂકતા બરાબર. ચલો તો આરએન બરાબર એનએચ 2π એમ અને વીએન ની કિંમત ઝેડ ઈનો વર્ગ 2ε0 એનએચ બરાબર. ચલો અહીંયા 2 કેન્સલ માટે એનમી કક્ષાનું ત્રિજ્યાનું સૂત્ર NH અને આ ઉપર ગયું ε0 NH, નીચે શું વધ્યું? તો πmZe² માટે RN બરાબર N²S² ε0 πmZ અને E² બરાબર. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર મળ્યું તમને, એનમી કક્ષાનું ત્રિજ્યાનું સૂત્ર. જો તમે વાંચવા માટે અને દરેક પ્રશ્નોના રિવિઝન માટે રેફરન્સ બુક તરીકે કુમાર દર્પણ યુઝ કરો છો બરાબર, તો આના પછીનો જે પ્રશ્ન તમને કુમાર દર્પણમાં જે આપેલો છે એમાં ઇલેક્ટ્રોનની એનમી કક્ષાનું જે આપણે સૂત્ર તારવ્યું હતું એ ફરીથી તારવેલું છે. તો એ ફરીથી તારવવાની જરૂર નથી, એમાં ફક્ત આરએનની કિંમત મૂકવાની છે બરાબર. તો આપણે લખી દઈએ કે ભાઈ ઇલેક્ટ્રોનની એનમી કક્ષામાં ઉર્જાનું સૂત્ર એને આપણે EN વડે દર્શાવેલ, ને આ સૂત્ર આખું આપણે તારવેલ, પેલું ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બરાબર એ બંનેનો સરવાળો કર્યો હતો એ લેક્ચર બરાબર. એ સૂત્ર એનમી કક્ષાનું જે ત્રિજ્યાનું સૂત્ર હતું એ માઇનસના સ્વરૂપમાં હતું બરાબર. એટલે આખું સૂત્ર એ તમારે હવે તારવવાની જરૂર નથી. −ZeE², 8πε0 RN હતું બરાબર. આમાં ફક્ત RN ની કિંમત અહીંયાથી મૂકી દેવાય. હા, બોર્ડમાં તમને પ્રશ્ન પૂછે કે પેલા ઇલેક્ટ્રોનની એનમી કક્ષાનું સૂત્ર તારવો અને એના પરથી આ સૂત્ર લખો, કાં તો હાઇડ્રોજન માટેની ઉર્જાની ઉર્જા માટેનું સૂત્ર લખો બરાબર, તો તારવવું પડે બરાબર. ડાયરેક્ટ જો તમને કહે કે ભાઈ આરએનનું કિંમત મૂકી અને એક નવું સૂત્ર તારવો તો ડાયરેક્ટ તમે અહીંયાથી ગણતરી કરી શકો. એટલે એક્ચ્યુઅલમાં તો એવો થાય આ પ્રશ્ન કે તમારે જે આગળ આપણે સૂત્ર તારવેલું છે પહેલાં આખું સૂત્ર તારવી દેવું જોઈએ અને એના પછી આ સ્ટાર્ટ કરાય. તો −ZeE², 8πε0 અને આરએનની કિંમત
जे आपणी जोड़े छे बराबर। चलो आरएन नी किंमत पेला मूकीए एन स्क्वेर ए स्क्वेर एप्साइलॉन जीरो पाई एम जेड अने ई स्क्वेर बराबर। पाई पाई शू थी जाए कैंसल, बीजू बधुज ऊपर जवा दो, छेद नो छेद अंश में एनमी कक्षा की ऊर्जा जेड ई स्क्वेर एम जेड ई स्क्वेर अहिया एट एप्साइलॉन जीरो एप्साइलॉन जीरो एप्साइलॉन जीरो तो शू थी जैसे एट बराबर। एप्साइलॉन जीरो नो स्क्वेर एन स्क्वेर ए स्क्वेर बराबर। अने ऊपर आपणी जोड़े आवशे माइनस जेड बराबर, जेड इंटू जेड एटले जेड नो वर्ग थी जैसे बराबर। अहीं एम आग लखी दी है तो माइनस एम जेड स्क्वेर ई रेस टू फोर एट एप्साइलॉन नोट स्क्वेर एन स्क्वेर ए स्क्वेर बराबर। हवे आ इलेक्ट्रॉननी ऊर्जा એમાં ઋણ નિશાની શું સૂચવે છે કે ભાઈ ઋણ નિશાની એવું છે કે ન્યુક્લિયસ સાથે બંધાયેલો છે બરાબર। હવે ઋણ ના હોત તો એ ન્યુક્લિયસ થી દૂર જતો રહેત અનંત અંતર। ઋણ નિશાની એ ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા સૂચવે છે બરાબર। હવે જો આ પ્રમાણે આ સૂત્રનો આપણે અભ્યાસ કરીએ, ફરી એકવાર આપણે ઉપરની સાઈડ લખીએ, હવે જે ઇલેક્ટ્રોનની ઉર્જા છે એના પરના બહુ બધા દાખલાઓ પૂછાતા હોય છે, જેડબલી નીટમાં પણ પૂછાતા હોય છે અને એમસીક્યુમાં પણ પૂછાતા, એટલે આખું સૂત્ર પહેલાં તો તમારે યાદ રાખવું પડે। એનમી कक्षा माटे इलेक्ट्रॉननी ऊर्जा एन इज इक्वल टू माइनस एम जेड स्क्वेर ई रेस टू फोर नीचे आवशे एट एप्साइलॉन नोट स्क्वेर एन स्क्वेर ए स्क्वेर। हवे एम एटले आ इलेक्ट्रॉन माटेनी वात छे, जो गळ जोए एप्साइलॉन जीरो पण अचल होय अने एच पण अचल छे, तो अचल सिवायनी बाकी कई राशिओ रही बराबर, तो समप्रमाण लखी शकाय बराबर। ऋण निशानी पण आ समप्रमाणतामां जती रहे एटले जेड स्क्वेर अपोन शू थाय एन स्क्वेर थाय बराबर। आ सूत्र एमां जेड एटले शू, તમે જે પણ તત્વ લો છો, જેમ કે આપણે હાઇડ્રોજનની ચર્ચા કરીએ તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન મૂકવા, તો લખીએ કે હાઇડ્રોજન માટે જોજો ખાસ, ઝેડ બરાબર વન અને ઉપરના અચળાંકોની કિંમત મુક્તા કેલ્સીમાં ગણતરી કરજો તો ઈએન ની કિંમત માઇનસ આ બધી જ તમે કિંમત મૂકશો તો તમને જે કિંમત આપેલી છે બરાબર એ છે 2.18 ગુણ્યા 10^-18 ઘાત। જોજો મેં ઝેડ બરાબર 1 પણ મૂકી દીધું, 10^-18 ઘાત, એન તો એઝ ઇટ ઇઝ રે, એન બદલાય નહીં, પણ આ બધી કિંમત મૂકશો એટલે ઉર્જા તમને જૂલમાં મળશે, મારે એ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ છે, તો હજુ આ જે ઉર્જા છે 2.18 × 10^-18 અને 1.6 × 10^-19 વડે હું એને ભાગી દઈશ તો આ જે ઉર્જા છે ને એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી જશે। એટલે આ જે રહ્યું ને એ તમારે વધારાનું અહીંયા પાછું મૂકવું પડશે
पछी आ बन्ने नी गणतरी फरी थी तमे करशो तो ईएन नी जे ऊर्जा छे ए माइनस 13.6 अने अने डिवाइड बाय एन स्क्वेर इलेक्ट्रॉन वोल्ट ना स्वरूप मां मळशे। आ फक्त हाइड्रोजन नी आपणे चर्चा करी, हाइड्रोजन नी एनमी कक्षा मां इलेक्ट्रॉन नी ऊर्जा बराबर, एमां जुओ तमे एन बराबर वन मूको बराबर, एना माटे ग्राउंड लेवल नी ऊर्जा स्तर मळे बराबर, ग्राउंड लेवल नू मळे एकदम एन बराबर वन मूको एटले पहेलू जे तमने स्टेज होय ए प्रमाणे तमने ऊर्जा मळे बराबर, जेने धरा अवस्था पण कहेवाय। आने आपणे शुं कहेवाय, धरा अवस्था बराबर। અને જો હું એન ઇઝ ઇક્વલ ટુ આમાં 2, 3, 4 એ ટાઈપની મળીએ સોરી આમાં વેલ્યુ મૂકીએ તો એક્સાઇટેડ લેવલ મળે જેને ઉત્તેજિત અવસ્થા કહેવાય, શું કહેવાય? ઉત્તેજિત અવસ્થા બરાબર। તો આ રીતે જો એનર્જીનો આપણે ગ્રાફ ડ્રો કરીએ बराबर, फरी एक बार जो आमा एन इज इक्वल टू वन मूकिए तो एने ग्राउंड लेवल एटले धरावस्था, धरावस्था आपणे ड्रॉ करिए अहींया सूत्र शुं आवशे, ई एन नी जग्याए वन माइनस केटली आवशे 13.6 एन नो वर्ग एटले एक नो वर्ग तो एक थई जशे एटले इलेक्ट्रॉन वोल्ट बराबर। पछी तमे अहींया जुदी जुदी मूकता जशो एटले आ एन इज इक्वल टू वन थयुं, पछी अहींया टू આ 3 આ 4 આ 5 આ 6 એમ જુદા જુદા અહીંયા એનના મૂલ્યો મૂકશો 2, 3, 4 તો અહીંયા તમને બધી અવસ્થા કેવી મળશે? ઉત્તેજિત અવસ્થા મળશે। આ ફક્ત આપણે હાઇડ્રોજનની ચર્ચા કરીએ છીએ, ઓકે। તો સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજે બે, એક તો આર એન નું સૂત્ર એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સાયલોન 0 પાઈ એમ જેડી નો વર્ગ, અને બીજું આપણે ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર બરાબર। અને હાઇડ્રોજન માટેની જે આપણે ચર્ચા કરી બરાબર, જેમાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન મૂકી અને આપણે એની ગણતરી કરી શકીએ। તો આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, જેડબલી અને નીટની અંદર પણ આરએનના સૂત્ર અને ઈએનના સૂત્ર ઉપરથી એમસીક્યુ પૂછાતા હોય છે બરાબર। એટલે ડાયરેક્ટ જે મેં હાઇલાઇટ કરેલા છે અને જે બોક્સ બનાવેલા છે બધા જ સૂત્રો એને પણ તમે પણ હાઇલાઇટ કરજો, ઓકે। થેન્ક યુ વેરી મચ।